नमस्कार विद्यार्थी मित्रों, हवे तमे धोरण चार माथी धोरण पांच मा आवी गया छो। धोरण पांच मा आपणे आजे गणित विषय अभ्यास करीशुं। तेमां प्रथम प्रकरण छे राष्ट्रीय फळ केरी। आ उनाळामां तमे केरीओ तो खाधी जशे ने। तमे शुं जाणो छो केरीना केटला प्रकार छे, ते क्यांथी आवे छे, तेनो आकार केवो छे? सौ प्रथम अहीं जणावेल जे पंक्ति छे एने आपणे वाचीए। कांजी सुणे कोयल केरी कुंज केरी बगीचे। आ पंक्तिना कुल अक्षर गणो। पहली हरोळमां केटला अक्षर आपेला छे? एक, बे, त्रण, चार ने पांच। पहली पंक्तिमां केटला अक्षर आपेला छे? पांच। तमे जोशो तो छेली पंक्तिमां केटला अक्षर छे? एक, बे, त्रण, चार ने पांच। अने पछली पंक्तिमां एक, बे, त्रण, चार, पांच, छ ने सात, एटले के वच्चेनी हरोळ छे जेमां केटला अक्षर आपेला छे? सात अक्षर आपेला छे। आ अक्षरोनो कुल सरवाळो करीए तो केटलो थाय? पांच, पांच ने सात, एटले के सत्तर थाय। आ पंक्ति जी छे तेने शुं कहेवाय? हाइकु कहेवामां आवे छे। शुं कहेवाय? हाइकु, जे जापाननું સાહિત્યિક સ્વરૂપ છે। આ રચનામાં કુલ 17 અક્ષરોનું લખેલું હોય છે, તેનું બંધારણ 5 7 5 નું હોય છે, એટલે કે પહેલી હરોળમાં કેટલા અક્ષર હોય? 5 અક્ષર હોય। બીજી હરોળમાં કેટલા અક્ષર હોય? 7 અક્ષર હોય। એના છેલ્લી હરોળમાં કેટલા અક્ષર હોય? 5 અક્ષર હોય। આ બંધારણનું બનેલું હોય આવી રીતના રચેલ પંક્તિઓ એને શું કહેવાય? હાઇકુ કહેવાય છે। અહીં આપણે એક બીજી હાઇકુ આપેલું છે, શું છે? મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર। હવે તમે પણ આ પંક્તિના અક્ષર ગણો અને શું આ પંક્તિનું બંધારણ આ પ્રમાણનું છે, 5 7 5નું, તમે તે ગણો। જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવો આકાર તમારા મનમાં આવે છે? નીચે મુજબનું ચિત્ર બનાવો, જેમાં તમે વિચાર વિવિધ આકારોનો ઉપયોગ થશે। અહીંયા જો કેરીનું એક વૃક્ષનું ચિત્ર છે, એક કેરીના આકારનું એક ચિત્ર છે જેની અંદર રંગોળી દોરેલી છે, અંદર વિવિધ પ્રકારના આકારો છે। તેવી રીતે આ બીજું પ્રકારનું ચિત્ર જેમાં એનો આકાર પણ કેરી જેવો જ છે, પણ અંદર રંગોળી અલગ અલગ છે। તમે પણ આવી રીતના બનાવી તમારા નોટબુકમાં પ્રયત્ન કરો। કેરીને સંસ્કૃતમાં આમ્ર કહે છે। આ આમ્રના આકારો ભરતગૂંથણ, રંગચિત્રો, રંગોળી કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે। અહીં દેખાય છે ને તમને ચિત્ર, જે ભરતગૂંથણનું છે, આ ચિત્ર રંગોળીનું છે, આ ચિત્ર દાગીનાનું છે। તેમાં તમે જોઈ શકો છો કેરી જેવો આકારનો એક ભાગ આપેલો છે, જો આમાં પણ છે, આ ભરતગૂંથણમાં આકારમાં પણ આ કેરી જેવો આકારનો ઉપયોગ થાય છે। તમારી આજુબાજુ કપડાના પડદા, સાદડી, પડના અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલા વિવિધ કલર આકારની કેરી શોધો। આવી કેરી તમે પણ દોરો, એક કરતાં વધુ કેરી ચિત્ર રચી અલગ ભાત ચિત્ર પણ બનાવો। અહીં દેખાડેલ છે જે કાપડ ઉપર બનેલ કેરીની ચિત્ર આધારિત બનાવેલ છે, એવી રીતના એ રંગોળી જેવું બનાવેલ છે। આ તમે આકાર આમાં જે દર્શાવેલ આકાર છે કેરી જેવા, એ પણ તમે નોટબુકમાં બનવાનો પ્રયત્ન કરો। ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે। અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે। આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે। આંબે આવ્યા મોર વાર્તા કહેશું કો, આ તમે સાંભળ્યું જ હશે। વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર ફૂલ આવે છે, ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે। કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે। આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીને બોક્સમાં
પેક કરી તે વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. આ માર્કેટ યાર્ડ, માર્કેટ યાર્ડ એટલે કે એવી એક જગ્યા કે જ્યાં ખેતીવાડીને લગતા તમામ ઉત્પાદનોનું વેચાણ થતું હોય, જેમ કે ઘઉંનું, ચોખાનું, કેરીનું, શાકભાજીઓનું વગેરેનું જ્યાં મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય તેને આગળ જોઈએ. તમે જે ચિત્રો એ મુજબના ચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે. એના સિવાય જો તમને કેરીની અંદર અલગ અલગ રંગોળીઓ બનાવતા આવડતી હોય તે પણ દોરવાનો પ્રયત્ન કરવાનો છે.